નમસ્કાર, ગુજરાત નોનસ્ટોપ બુલેટિનમાં હું કુંજ આપનું સ્વાગત કરું છું અને હું છું આપની સાથે જિજ્ઞાસા. સત્ય ઘટના છે નવસારીના વાંસદા તાલુકાના ઉપસળ ગામની. આ ગામમાં રહે છે જયેશભાઈ પટેલનું પરિવાર. જયેશભાઈ પોતે ગ્રેજ્યુએટ છે, પણ આંખોની રોશની છીનવાઈ જતા તેઓ કોઈ કામ કરવા સક્ષમ નથી. આમ છતાં તેમની પત્ની સાથે મળી પુત્ર સાહિલને ભણાવવાનું નક્કી કર્યું. પુત્રએ પણ માતા પિતાની મહેનત જોઈ ભણવામાં મહેનત કરી અને હાલમાં જ ધોરણ 10માં 90.57% સાથે મોટી વાલ્ઝરની હાઈસ્કૂલમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો. સાહિલની ઈચ્છા આગળ ભણી ડોક્ટર બનવાની છે, માતા પિતાને સુખી કરવાની છે, પણ પુત્રને ભણાવવા લાચાર માતા પિતા પાસે પૈસાની સગવડ નથી. રોજ પુત્રની આંખોમાં મરતા સપના જોઈ પિતાએ નક્કી કર્યું કે કિડની વેચીને પણ પુત્રને ભણાવો. અત્યારે જયેશભાઈ પટેલ એવા વ્યક્તિની શોધમાં છે જે કિડનીના બદલામાં તેમને પૈસા આપી શકે. દિવ્યાંગ પિતા અને મજૂરી કરતી માતાની આવી લાચારી જોઈ પુત્રને આગળ ભણવાની ઈચ્છા નથી. મંતવ્ય ન્યૂઝે જયારે આ પરિવારનો સંપર્ક કર્યો તો જયેશભાઈએ કિડની વેચવાની વાત કરી, પણ સાહિલ કહે છે કે તેના માટે પિતા કિડની વેચે તે વાત તેને મંજૂર નથી. તેને ડોક્ટર બનવાનું માંડી વાળી કોઈ અન્ય કામ કરવાનું નક્કી કર્યું છે, પણ તેના પિતા માનવા તૈયાર નથી. આખી જિંદગી પુત્રને કામ ન આપી શકવાની લાચારીથી પીડાઈ રહેલા પિતા હવે જિંદગી જોખમમાં મૂકી કિડની વેચીને પણ પુત્રને ડોક્ટર બનાવવા કટિબદ્ધ છે. જો સરકાર, કોઈ સામાજિક સંસ્થા કે આર્થિક સદ્ધર વ્યક્તિ આ પરિવારની મદદ કરે તો એક આશાસ્પદ યુવાનની જિંદગી સુધરી શકે છે. એક દિવ્યાંગ પિતા કિડની વેચવાનું માંડી વાળી શકે છે. એક મજૂર માતાને હાશકારો થઈ શકે છે. આ નિરાધાર પરિવારનો આધાર બનવાનું મંતવ્ય ન્યૂઝે નક્કી કર્યું છે. અમારી તમને અપીલ છે કે આ પરિવારની મદદ કરો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આ પરિવારને રાહત આપી શકે છે. તો ઉપસળ ગામની આ ઘટના છે જ્યાં યુવાનને આગળ વધવું છે, આગળ ભણવું છે, પરંતુ માતા પિતા પણ લાચાર છે. જોકે મંતવ્ય ન્યૂઝ મદદમાં આગળ આવ્યું છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પણ આપ પરિવારને મદદ કરી શકો છો. તો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર હાલ આપ આ એકાઉન્ટ નંબર પણ જોઈ શકો છો, જેના થકી આપ થોડા ઘણા પૈસા થકી પણ આ પરિવારને મદદ પહોંચાડી શકો છો. જ્યાં એક પિતાને કિડની વેચતા રોકી શકાય છે, જ્યાં એક બાળકને ભણવામાં મદદ કરી શકાય છે. નવસારીની આ ઘટના છે કે જ્યાં બાળકને ભણાવવા માટે માતા પિતા લાચાર બન્યા છે. જો કે પિતાએ પણ એ ઠાની લીધું છે કે કોઈ પણ ભોગે તે પોતાના બાળકને ભણાવશે, ને એ માટે એક પિતા પોતાની કિડની વેચવા માટે પણ તૈયાર થઈ ગયો છે. અને ગયા વર્ષે અમારે ત્યાં 10મા ધોરણમાં એક વિદ્યાર્થી જે છે સાહિલ, જેનું નામ, એ વિદ્યાર્થી આમ ઘણો હોશિયાર છે પણ ઘરની સ્થિતિ ઘણી નબળી છે. હવે એના ફાધરને આંખે ઓછું દેખાય છે અને બિચારી એની મમ્મી ઉપર જ બધી જવાબદારી છે, જે મજૂરી કામ કરીને એને ભણાવે છે, જેથી એ આગળ ભણી જાય એવા હેતુથી થોડી મદદ અમે બધા ટીચરોએ થઈને કરેલી, એમાં મેં પણ કરેલી. અને હજુ પણ એની ભણવાની ઈચ્છા છે 10મા પછી પણ, તો એ વિદ્યાર્થી ઘણું સારું ભણી જાય એના માટે થોડી મદદ હજુ પણ એને કરવી પડે. તો એ માટે અમે તેમજ સૌને કહીએ કે કોઈ પણ આગળ આવી શકે છે મદદ કરવા માટે. હું ગ્રેજ્યુએટ પાસ કરીને બહાર આવ્યો, પછી રોજીરોટી માટે મેં બહુ તલાશ કરી, પણ મને રોજીરોટી ન મળ્યો, કોઈ પણ જાતની રોજગારી ન મળેલી. અને એ સમય મારે થોડા દિવસમાં જ મારે આંખોની દૃષ્ટિ ચાલી ગઈ. મારો છોકરો 5 વર્ષનો થઈ ગયો હતો, પહેલાં ધોરણમાં ભણાવવા માટે મોકલવો હતો. એ સમય મારા આંખોની રોશની જતી રહી. પહેલાં ધોરણથી 1 ધોરણ સુધી તો કાળી મજૂરી કરીને પણ, ખેત મજૂરી કરીને પણ મેં મારા છોકરાને, મારા પત્નીને મજૂરીથી લીધે મારા છોકરાને 10મી ધોરણ સુધી તો ભણાવ્યો. એમના 10મા ધોરણમાં સારા પર્સન્ટેજ છે. એમને આગળ જઈને મારે ભણાવો છે, હું ભણ્યો છું તો મારા છોકરાઓ ભણે અને આગળ વધે એવી મારી ઈચ્છા છે. પરંતુ મારા પાસે આવકનું કોઈ સાધન નથી, જેથી કરીને જે માટે મેં મારા છોકરાને ભણાવવા માટે
કિડની વેચવા તૈયાર છું, એના માટે મેં જાહેરાત કરી છે. સરકારી લાભો પણ મને આજ દિન સુધી મળ્યા નથી. કોઈ પણ શૌચાલયનો મને કોઈ એ લાભ મળ્યો નથી. બધાને ઘરે ઘરે શૌચાલય છે, મારે કાળી મજૂરી કરીને શૌચાલય બનાવવું પડ્યું છે. આજે પાણી પુરવઠા ખાતા દ્વારા ટાંકી પણ છે, પણ પાણી પુરવઠાના મને કનેક્શન નથી આપવામાં આવ્યા, જેથી કરીને મારે આ પત્રકાર પરિષદને સંબોધવી પડે છે. મારું નામ સાહિલ કુમાર દેશભાઈ પટેલ. હું નાનો હતો ત્યારે મારા પપ્પાની આંખોની રોશની જતી રહી. મારા પપ્પાએ મને ધોરણ 1-10 સુધી ભણાવ્યું. પછી ધોરણ 10 પછી આગળ ભણવા માટે મારા પપ્પા પાસે પૈસા નથી, તેથી તેમણે કિડની વેચવાની જાહેરાત કરી છે. તે મને ગમતું નથી. તે હું કોઈ પણ કામ કરી લઈશ, પણ કિડની વેચવાની વાત મને ગમતી નથી. હું મોટો થઈને ડૉક્ટર બનવા માંગુ છું. તો નવસારીના વાસંદાના ઉપસળ ગામની આ ઘટના જે સામે આવી કે પુત્રને ભણાવવા માટે કિડની વેચવા માટે પણ એક પિતાશ્રી તે તૈયાર થઈ ગયો છે. મંતવ્ય ન્યૂઝ માધ્યમ બન્યું છે. આપને જણાવી દઈએ કે પુત્રના ઉજ્જવળ ભાવિ માટે પિતા જિંદગી જોખમમાં મૂકવા તૈયાર છે, અને ત્યારે મંતવ્ય ન્યૂઝ તમામ લોકો છે તેમને પણ અપીલ કરી રહ્યું છે કે નાની ઘણી જે મદદ છે તે પણ આ પરિવાર સુધી પહોંચે. તો સંવાદદાતા દુષ્યંત શર્મા અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. દુષ્યંત, જણાવશો જે પ્રકારની આ ઘટના સામે આવી છે, જે પિતા મજબૂર બન્યો છે પોતાની કિડની વેચવા માટે, જ્યારે દીકરો છે, દીકરો ભણવામાં ખૂબ જ હોશિયાર છે, પરંતુ ક્યાંક સહાય છે, સરકારી યોજનાઓના પણ અનેક લાભો હોય તેમના સુધી નથી પહોંચ્યા. હાલની કયા પ્રકારની સ્થિતિ છે, શું છે આ સમગ્ર ઘટના? જી ચોક્કસ રીતે જણાવવામાં આવે છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉપસળ ગામે જે આ એ છે, જે બાળક છે, જે બાળક 10મા ધોરણમાં હાલે ભણીને 70 ટકા મેળવી રહ્યા છે, ત્યારબાદ જે આગળ ભણવા માટે જે એને પોતાનું ટેલેન્ટ છે તે બતાવી રહ્યો છે, ત્યારે એ એક પિતા છે, જે પિતા 10 વર્ષથી તેઓને આંખે દેખાતો નથી, અને માં છે, તે માં મજૂરી કામ કરીને ઘર પોષણ ચલાવે છે. ત્યારે જે આ ઘર જે છોકરાઓ જે માલિક છે તેઓને કોઈ અત્યાર સુધી સહાય. ચોક્કસથી દુષ્યંત જણાવ્યું તો બદલ આભાર. તો ફરી એકવાર દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે મંતવ્ય ન્યૂઝ માધ્યમ બન્યું છે, જે પ્રકારની આ મામલો સામે આવ્યું છે. એક પિતા જે પોતાની કિડની વેચવા માટે મજબૂર બન્યું છે પોતાના દીકરાને ભણાવવા માટે. મંતવ્ય ન્યૂઝની ગુહાર આપને જણાવી દઈએ, આ પરિવારને જરૂરત છે, આશાસ્પદ વિદ્યાર્થીને આપ સહાય કરો, તમારી થોડીક મદદ કોઈનું જીવન સુધારી શકે છે. સામાજિક સંસ્થાઓ છે તેને પણ આગળ આવવા માટે મંતવ્ય ન્યૂઝ અપીલ કરે છે. મદદના ટીપે ટીપેથી સરોવર ભરાશે. આ દયનીય પિતાને કિડની વેચતા રોકો, મંતવ્ય ન્યૂઝ માધ્યમ બન્યું છે આ સમગ્ર મામલાનું, અને આવા વિદ્યાર્થીને સમાજ મદદ કરે તે ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી સાહિલના પિતા જયેશભાઈ છે તે અમારી સાથે હાલ ફોન લાઈન પર જોડાયા છે. જયેશભાઈ, હાલની પરિસ્થિતિ છે જે આપની ખૂબ જ દયનીય છે, જે પ્રકારે આપે પણ જે અપીલ કરી છે કે કોઈ અવાજ સાંભળે, સામાજિક સંસ્થા છે, સરકાર આપનો અવાજ સાંભળે, તંત્ર અવાજ સાંભળે, પરંતુ હાલ આપ હવે મંતવ્ય ન્યૂઝ માધ્યમ બન્યું છે, આપ શું કહેવા માંગો છો, તંત્ર સુધી શું અવાજ આપ પહોંચાડવા માંગો છો? મારે તંત્ર સુધી એવો અવાજ આપવો છે કે સર, મેં એક બ્લાઇન્ડ હો ગયા, આંખે મારી રોશની ગુમાવી દીધી છે મેં, તો મારા પાસે કોઈ એ નથી કે મેં કોઈ મારા છોકરા માટે કંઈ કરી શકું. હું પોતે એટલો મજબૂર બની ગયો છું કે મેં મારા છોકરાને ભણાવી શકવાના લાયક પણ નથી રહ્યો, કે જેથી મારે આ પગલું ભરવું પડે છે કે કોઈ મને મદદ કરે. જયેશભાઈ, અત્યાર સુધી આપે કોઈ આ બાબતને લઈને રજૂઆત કરી છે ખરા, કોઈ સંસ્થા સામે, કોઈ સરકાર સામે, તંત્ર સામે આ વાત મૂકી છે ખરા? મેં એક તાલુકા પંચાયતના સભ્ય છે મારા ગામ, મારા જે
મારા એ તાલુકા પંચાયતમાં આવે છે મારું ગામ, એમના સભ્યને મેં જાણ કરી હતી પણ એમના તરફથી મને કોઈ એ નથી મળ્યો, જવાબ નથી આપ્યો. ગામના સરપંચને બી બધાને આખા ગામ મારા વિશે જાણે છે પણ એ લોકો મારા વિશે કોઈ કંઈ કરવા માંગતા નથી, મારા પરિવાર માટે કોઈ કરવા માંગતા નથી. આજે મારે ઘરથી રસ્તા સુધી જવા માટે ચોમાસું આવે એટલે પાણી આવે છે, પાણીમાં કાદવ કિચડમાં થઈને મારા છોકરાઓ શાળાએ જાય છે પણ રસ્તાની રજૂઆત કરી છતાં રસ્તા એ નથી બનાવી આપતા મારા પાસે. જી બિલકુલ જયેશભાઈ, જે પ્રકારે આપ પોતાના બાળકને ભણાવવા માટે આ પ્રકારે મજબૂર બન્યા છો અને કિડની વેચવાનો જે આપે નિર્ણય લીધો છે, આવા કેટલાય મા બાપ હશે ગુજરાતમાં જે પોતાના બાળકોને ભણાવવા માટે મજબૂર બન્યા હશે. સરકાર પાસે શું આશા રાખી શકાય અને ગુજરાતની આ જનતાને આપ શું કહેશો? ગુજરાતની જનતાને મારે કહેવું છે કે તમે પણ કોઈ આવો પ્રોબ્લેમ થાય, કોઈને મા બાપ પોતાનો છોકરો ભણી શકતો હોય ને તેમને કોઈ એમને મદદ કરે મા બાપને, અને મંત્રાલય પણ કોઈ એના મા જે પરિવાર આવી મજબૂરીમાં સપડાયેલો હોય એમને મદદ કરે, એવી મારે કઈ વાત કરવી છે. મારા ઘરની હા બીજી વાત મારે કરી છે, મારા ઘરની આંગણામાંથી પાઇપલાઈન આજે 15 વર્ષથી જે ગઈ છે, પાણીની પાઇપલાઈન જે પાણી પુરવઠા ખાતાની છે, એ પાણી પુરવઠાના ખાતાને વાળા બી મને કોઈ કનેક્શન નથી, પાણીનું બધાને કનેક્શન છે. મારા ઘરે બે ઘરો છે અમારા, એ કોઈ કનેક્શન નથી આપવામાં આવ્યું. જી જયેશભાઈનું પ્રતિક્રિયા આપણે સાંભળી, જે પ્રકારે એક પિતાની વ્યથા તેમના શબ્દોમાં જોવા મળી રહી હતી, પોતાના બાળકને ભણાવવા માટે એક પિતા મજબૂર બન્યો છે. જો કે સરકારી જે યોજનાઓ પહોંચવી જોઈએ, તેઓ નવસારીથી એક નાનકડા ગામમાં રહે છે જ્યાં સરકારી યોજનાઓનો લાભ પણ તેઓને નથી મળ્યો, જ્યાં શૌચાલય જેવી સુવિધા પણ હજુ એમના ઘર સુધી નહોતી પહોંચી, કાળી મજૂરી કરી શૌચાલય પણ બનાવવું પડ્યું છે, જ્યાં એક પિતા પોતાના બાળકને કાળી મજૂરી કરીને ભણાવવા માટે મજબૂર બન્યો છે. જો કે આખી ઘટના અમે આપને ફરીથી જણાવી દઈએ તો નવસારીના વાંસદા તાલુકાના ઉપસળ ગામ કે જે આ ગામમાં રહે છે જયેશભાઈ પટેલનો પરિવાર, જયેશભાઈ પોતે ગ્રેજ્યુએટ છે પણ આંખોની રોશની છીનવાઈ જતા તેઓ કોઈ જ કામ કરવા સક્ષમ નથી. આમ છતાં તેમણે પત્ની સાથે મળી પુત્ર સાહિલને ભણાવવાનું નક્કી કર્યું. પુત્રએ પણ માતા પિતાની મહેનત જોઈ ભણવામાં મહેનત કરી અને હાલમાં જ ધોરણ 10માં 90.57% સાથે મોટી વાલ્ઝરની હાઈસ્કૂલમાં પ્રથમ ક્રમ પણ પ્રાપ્ત કર્યો. સાહિલની ઈચ્છા આગળ ભણી ડોક્ટર બનવાની છે, માતા પિતાને સુખી કરવાની છે પણ પુત્રને ભણાવવા લાચાર માતા પિતા પાસે પૈસાની સગવડ નથી. રોજ પુત્રની આંખોમાં મરતા સપના જોઈ પિતાએ નક્કી કર્યું કે કિડની વેચીને પણ પુત્રને ભણાવવો છે. અત્યારે જયેશભાઈ પટેલ એવા વ્યક્તિની શોધમાં છે જે કિડનીના બદલામાં તેમને પૈસા આપી શકે. દિવ્યાંગ પિતા અને મજૂરી કરતી માતાની આવી લાચારી જોઈ પુત્રને આગળ ભણવાની ઈચ્છા નથી. મંતવ્ય ન્યૂઝે જ્યારે આ પરિવારનો સંપર્ક કર્યો તો જયેશભાઈએ કિડની વેચવાની વાત કરી પણ સાહિલ કહે છે કે તેના માટે પિતા કિડની વેચે તે વાત તેને મંજૂર નથી. તેને ડોક્ટર બનવાનું માંડી વાળી કોઈ અન્ય કામ કરવાનું નક્કી કર્યું છે પણ તેના પિતા માનવા તૈયાર નથી. આખી જિંદગી પુત્રને કામ ન આવી શકવાની લાચારીથી પીડાઈ રહેલા પિતા હવે જિંદગી જોખમમાં મૂકી કિડની વેચીને પણ પુત્રને ડોક્ટર બનાવવા કટિબદ્ધ છે. જો સરકાર, કોઈ સામાજિક સંસ્થા કે આર્થિક સદ્ધર વ્યક્તિ આ પરિવારની મદદ કરે તો એક આશાસ્પદ યુવાનની જિંદગી સુધરી શકે છે. એક દિવ્યાંગ પિતા કિડની વેચવાનું માંડી વાળી શકે છે. એક મજૂર માતાને હાશકારો થઈ શકે છે. આ નિરાધાર પરિવારનો આધાર બનવાનું મંતવ્ય ન્યૂઝે નક્કી કર્યું છે. અમારી તમને અપીલ છે કે આ પરિવારની મદદ કરો, ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આ પરિવારને રાહત આપી શકે છે. હવે જોવાનું એ રહે છે કે મંતવ્ય ન્યૂઝે જ્યારે આ અહેવાલ પ્રસારિત કર્યો છે ત્યારે શું સરકાર આ મામલે કોઈ પગલાં ભરશે, આ પરિવારની મદદે સરકાર પહોંચશે, શું સામાજિક સંસ્થાઓ આગળ આવશે, શું ગુજરાતના લોકો આ પરિવારને ફાળો આપશે. કારણ કે જ્યાં સાહિલ જે પ્રથમ ધોરણમાં જ જ્યારે શાળામાં પહોંચ્યું ત્યારે જ પિતાએ દ્રષ્ટિ ગુમાવી દીધી હતી અને અત્યાર સુધી તો માતાએ કાળી મજૂરી કરી તેને ભણાવ્યો અને સાહિલ ભણવામાં પણ ખૂબ હોશિયાર છે, તેને ભણી ગણીને ડોક્ટર બનવું છે પરંતુ માતા પિતા પાસે પૈસા નથી. ત્યારે મંતવ્ય ન્યૂઝ આપને અપીલ કરી રહ્યું છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પણ આપ પરિવારને જે પણ મદદ કરી શકો તે આપ કરો. જે સાહિલને ભણવામાં મદદ કરી શકે છે, એક પિતાને પોતાની કિડની વેચવાથી બચાવી શકાય છે.
મંતવ્ય ન્યૂઝ અપીલ કરી રહ્યું છે તમામ દર્શક મિત્રોને કે ગુજરાતના લોકો, તમામ યુવકો છે, તમામને અપીલ કરી રહ્યું છે કે થોડાક શોખમાંથી પણ પૈસા બચાવો અને આપ આ પરિવારની મદદ કરી શકો છો. મંતવ્ય ફાઉન્ડેશન છે તેનો એકાઉન્ટ નંબર છે આપની ટીવી સ્ક્રીન પર હાલ પ્રસારિત થયું છે અને આપણે જણાવી દઈએ કે આપ આ પરિવારની મદદ કરી શકો છો. હવે આગળ વાત કરીએ બોટાદના રાણપુરમાં ઉપસરપંચની હત્યાના મામલે પરિવાર રોષે ભરાયો છે. રોષે ભરાયેલા પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસે વિરોધ કરી રહ્યા છે. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. એટલું જ નહીં, સરકારને ચેતવણી પણ આપી છે કે જો તેમની માંગણીઓ ન સંતોષાય તો મૃતદેહ સાથે તેઓ સચિવાલય પહોંચશે. અમારી પ્રથમ માંગણી તો એ છે કે આ હત્યાના ગુનામાં તેમજ આ પૂર્વ આયોજિત જે કાવતરું છે એમાં કાવતરામ રચનાર જે મુખ્ય આરોપી છે ચીલુ આપા કાચર એ તમામે તમામની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાના નથી. તેમજ જે પોલીસ પ્રોટેક્શનની અમે માંગણી કરી રહ્યા છીએ એસઆરપી પ્રોટેક્શન કાયમી ધોરણે અમને આપવામાં આવે. તેમજ જે અમારી અરજીઓ હતી જે અમારું જે સ્વરક્ષણ અત્યાર પરવાનો હતો જે રદ કરવામાં આવેલો હતો તે અમને પરવાનો આપવામાં આવે. તેમજ આ અંગે સીટની રચના કરવામાં આવે, તટસ્થ તપાસ કરવામાં આવે અને અમારા જે કેસો બોટાદ કોર્ટમાં ચાલે છે એ તમામે તમામ કેસ, ચાર કેસ બોટાદ ચાલે છે અને એક કેસ અહીંનો આજનો એ થઈને પાંચ કેસ ટોટલ અમારા અમદાવાદ કોર્ટમાં ચલાવવામાં આવે. હાલના અમે અહીંયા ભૂખ્યા દર્શા, કાલના અમે ભૂખ્યા દર્શા, અમારો સમાજ અહીંયા બેઠો છે. સરકાર હજી સુધી અમારી સામે વાટાઘાટ માટે નથી આવી. સરકારને હું સુનતી આપું છું, બે કલાકની, બે કલાકમાં સરકાર અમારી સામે નહીં આવે તો હું ડેડ બોડી લઈ સચિવાલય જાઉં છું, સીએમ આવું જાઉં છું અને ત્યાં હું ડેડ બોડી સાથે આત્મવિલોપન કરું છું બે કલાક પછી. બોટાદના જાડીલા ગામે થયેલ ભાજપના દલિત સમાજના આગેવાનની હત્યા કેસમાં આજે જાડીલા ગામે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો એકઠા થયા અને દલિત સમાજની મહિલાઓ તેમજ પુરુષોએ ન્યાયની માંગણી કરી. જ્યાં સુધી તમામ હત્યારાઓને ઝડપી પાડવામાં નહીં આવે ત્યાં સુધી મૃતક મંજીભાઈનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે મંજીભાઈ છેલ્લા 10 વર્ષથી ભાજપમાં કાર્યરત હતા. અગાઉ બોટાદ તાલુકા પંચાયતના ચેરમેન અને સભ્ય પણ રહી ચૂક્યા છે. મૃતકના પત્ની જાળીલા ગામના સરપંચ છે અને તેમને કહેવું છે કે અમે સતત ચૂંટણી જીતતા હોય અમારા પર અદાવત રાખીને હત્યા કરવામાં આવી છે. હાલ તેમના પરિવારમાં શોક છવાયો છે. આ ઘટનામાં હાલ પોલીસ દ્વારા 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. રાણપુર તાલુકા જો હે ઉસમે એક જાળીલા ગામ હે વહાં કલ મંજીભાઈ સોલંકી કરકે હે વો જબ બરવાલા સે અપને ગામ જાળીલા આ રહે તો બીચ મે ઉન્હી કે ગામ કે કુછ લોગો ને ઉસ પે ફોર વ્હીલ સે અટેક કિયા થા. વિક્ટિમ જો હે વો ટુ વ્હીલર લેકે આ રહે થે બાઇક પે અકેલે તો પહેલે ઉસકો ફોર વ્હીલ ઉસકો ઉસકે સાથ થડા કે મીન્સ એક એક્સિડેન્ટ કરકે ફિર ગિરા કે ઉસકો મારા. રાત કો જો ભી સર્ચ ઓપરેશન હાથ કિયા ગયા ઉસમે મેઇન જો અક્યુઝ હૈ વો તીન અક્યુઝ જિસમે ભગીરથ જીલુ ખાચર ઓર ઉસકે સાથ કિશોર જીલુ ખાચર ઓર હરદીપ ભરત ખાચર યે તીનો કો અર્લી મોર્નિંગ યહાં રાઉન્ડ અપ કરકે ઉસ જો આઈઓ હૈ હમારે એસએસટી ડીવાય સેલ કે ડીવાય એસપી વો અભી આગે કી પૂછતાછ કરકે ઉસકી જો ભી લીગલ હૈ એક્શન્સ વો લે રહે હૈ. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામના ઉપસરપંચ મંજીભાઈની હત્યા થઈ અને આ મામલે રાજ્યના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના પૂર્વ મંત્રી રમણ વોરાએ પ્રતિક્રિયા આપી અને આ ઘટનાને વખોડી કાઢી હતી. ગ્રામ પંચાયતના સભ્ય મંજીભાઈનું ખૂન થયેલું છે. આ બનાવને ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને આવા કોઈ પણ બનાવો બને તો રાજ્ય સરકાર ત્વરિત એના પગલાં લે છે, કાયદેસરની કાર્યવાહી કરે છે અને આ ગુનામાં સંડાયેલા જે આરોપીઓ છે
એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં અનુસૂચિત જાતિ પર આવો કોઈ પણ બનાવ બને તો ક્લાસ વન કક્ષાના પોલીસ અધિકારી શ્રી એટલે ડીવાયએસપી કક્ષાના અધિકારી શ્રી આની તપાસ કરે છે. ત્રણ આરોપીઓની ધરપકડ થઈ છે, એને સરકારી રાહે જે પણ કંઈ મળવાપાત્ર હશે તો મળશે જ, પણ આ કમનસીબ ઘટના થઈ છે એવી ગુજરાત રાજ્યમાં કે અન્ય ક્યાંય પણ અનુસૂચિત જાતિના કારણે આવો કોઈ બનાવ ન બને એના માટે સરકાર તત્પર છે. બોટાદના જાળીલાના ઉપસરપંચની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે ત્યારે મંત્રી ઈશ્વર પરમારનું નિવેદન સામે આવ્યું છે. શું કહ્યું ઈશ્વર પરમારે આવો સાંભળીએ. પરિવાર તરફથી જે માંગણીઓ કરી છે એનું અમારા વિભાગના અધિકારી ગૃહ વિભાગના અધિકારી જોડે ચર્ચા વિચારણા ચાલી રહી છે અને ખૂબ જ ટૂંકા સમયમાં આનો અંત આવશે અને પરિવાર તરફથી અને સરકાર તરફથી સરકારનું મન ખુલ્લું છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અમારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ એ કોઈપણ સંજોગે આ પ્રકારના ગુનાઓ ચલાવી લેવા માંગતા નથી. અનુસૂચિત જાતિ આદિજાતિના અત્યાચાર નિવારણના તકેદારીની બેઠક પણ ખૂબ સુંદર વાતાવરણમાં પૂર્ણ થઈ હતી અને ગઈકાલે એ મિટિંગમાં પણ ખૂબ ગંભીર રીતે કે આવા હત્યા થઈ હોય, બળાત્કાર થયા હોય એવા કેસમાં સરકાર ક્યાંય કોઈને છોડવા માંગતી નથી. બોટાદના રાણપુરમાં ઉપસરપંચની હત્યાની ઘટનાને રાધનપુરના ધારાસભ્ય અને ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન અલ્પેશ ઠાકોરે પણ વખોડી કાઢી હતી. અલ્પેશ ઠાકોરે શું કહ્યું આવો સાંભળીએ. બોટાદ જિલ્લાના જાડીલાની અંદર ઉપસરપંચ શ્રી મંજીભાઈ સોલંકીની જે રીતે નિર્મમ હત્યા કરવામાં આવી આવા બનાવોને હું સખતમાં સખત શબ્દોમાં વખોડું છું. સાથે આવા બનાવો એ સામાજિક સમરસતાના માહોલને તોડવાના નિમિત્ત બનનારા બનાવો છે. જો રાજનીતિમાં તમામ વર્ગને સંવિધાનિક રીતે અધિકારો મળેલા છે, હું એ માનું છું કે ઉપસરપંચનું પદ પણ એમને સંવિધાનિક રીતે અધિકારોના માધ્યમથી મળેલું છે અને રાજનીતિમાં તમામ વર્ગ, તમામ સમાજ, નાના મોટા સમાજના તમામ લોકોનું રાજકીય પ્રતિનિધિત્વ ઊભું થવું જ જોઈએ અને એ રાજકીય પ્રતિનિધિત્વ જ્યારે એમને મળે. જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં 30 વર્ષ બાદ ભૂતપૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી છે આજીવન કેદ. આ મામલામાં સંજીવ ભટ્ટ સહિત 7 પોલીસકર્મી સામે ટોર્ચરની ફરિયાદ દાખલ થઈ હતી. કોઈ સમય મોદી સામે બાયો ચઢાવનારા અને સિંઘમના નામથી જાણીતા બનેલા ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને મળી છે આજીવન કેદની સજા. જામનગર સેશન્સ કોર્ટે 1990ના જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં સંજીવ ભટ્ટને આ સજા ફટકારી છે. સંજીવ ભટ્ટ ઉપરાંત પ્રવીણસિંહ ઝાલા નામના પોલીસકર્મીને પણ આજીવન કેદની સજા મળી છે. તો તત્કાલીન પીએસઆઈ શૈલેષ પંડ્યા, દીપક શાહ, પ્રવીણસિંહ જાડેજા, અનુપસિંહ જેઠવા અને કેશુભા જાડેજાને 2 વર્ષની સજા થઈ છે. 30 વર્ષ સુધી ચાલેલા આ કેસમાં કોર્ટે 5,000 પાનાની ચાર્જશીટ, 1,000 જેટલા દસ્તાવેજી પુરાવા, 32 સાક્ષી અને 3 કોર્ટ વિટનેસ સહિતની બાબતો ધ્યાનમાં રાખી. બનાવના અનુસંધાને જે 30 વર્ષથી આ કેસ ચાલતો હતો ને એમાં અમે જે 30 વર્ષથી સંઘર્ષ કરતા હતા એનો આજે આ કોર્ટમાં, સેશન કોર્ટમાં ચુકાદો આવ્યો. જે ચુકાદો અમારી અપેક્ષા મુજબ મને ખરેખર હું જે એ લોકોએ કરેલી અત્યાચારના બાબતમાં બરાબર આવ્યું એવું લાગે છે અને આજ રોજ મારાજી મોટા ભાઈ ઓફ થયા હતા આ બનાવમાં એને આજે મને એવું લાગે છે કે એના પરિવારને એને આજે સાચી શ્રદ્ધાંજલિ મળી એવું માનું છું. આજે આખા મામલાની જો વાત કરીએ તો 1990માં ભાજપની અયોધ્યા રથયાત્રાને બિહારમાં અટકાવવામાં આવી હતી, જેના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ભારત બંધ દરમિયાન 30 ઓક્ટોબર 1990ના દિવસે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં કરફ્યુ દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં પોલીસે 133 લોકોની ધરપકડ કરી હતી. ટાડા હેઠળ પકડાયેલા આ આરોપીઓને પોલીસે ઢોર માર મારી કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યા હતા.
પકડાયેલા આરોપીઓ પૈકી પ્રભુદાસ માધવજી અને રમેશ માધવજી નામના બે આરોપીઓને જામીન મળ્યા હતા. જો કે પોલીસના મારથી ઈજાગ્રસ્ત પ્રભુદાસનું રાજકોટની હોસ્પિટલમાં મોત થયું હતું, જ્યારે રમેશ માધવજીની કિડની ફેલ થઈ ગઈ હતી. બાદમાં સંજીવ ભટ્ટ સહિતના પોલીસકર્મીઓ સામે પોલીસ ફરિયાદ થઈ હતી. 30 વર્ષ સુધી ચાલેલા આ કેસનો ચુકાદો હવે આવ્યો છે. અને જે લોકોને કસ્ટોડિયલ ટોર્ચર માટે સજા કરવામાં આવી છે, એમનો અપીલના સમય માટે 30 દિવસ પૂરતા જામીન આપવામાં આવ્યા છે. અને સંજીવ ભટ્ટ અને પ્રવીણસિંહ ઝાલાને અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે. સંજીવ ભટ્ટની આખી કારકિર્દી વિવાદોથી ભરેલી છે. પછી તે મોદી સામે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરવાનો વિવાદ હોય કે સુરક્ષાકર્મીને લાફો મારવાનો વિવાદ. જો કે એક સમય જેલના વડા એવા સંજીવ ભટ્ટ હવે બની જશે જેલના કેદી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો ગાંધીનગર ખાતે શિક્ષણ બોર્ડની સામાન્ય સભા મળી, જેમાં કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા. આ બેઠકમાં પરીક્ષા કેન્દ્ર બદલવાને લઈ ચર્ચા કરવામાં આવી અને આગામી સમયમાં બાળકો જાતે જ પોતાના પરીક્ષા કેન્દ્રની પસંદગી કરી શકશે. સાથે જ અપૂરતી હાજરીવાળા વિદ્યાર્થીઓ ખાનગી પરીક્ષાર્થી તરીકે ફોર્મ ભરી શકશે. તેમજ શિક્ષણ વિભાગે તમામ શાળાઓને નોંધણી પત્ર આપશે. શિક્ષણ બોર્ડની સામાન્ય સભા લેવાયેલા મોટા નિર્ણયથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. અવલોકનની સિસ્ટમ જે ઊભી કરવામાં આવી છે તે ધોરણ 12 સાયન્સના જે મુખ્ય 4 વિષયો છે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સ, આટલા માટેની વ્યવસ્થા છે. જે વિદ્યાર્થીઓ એ અવલોકન માટેના પોતાના ફોર્મ ભર્યા છે એ લોકોને આવતીકાલથી અવલોકન માટે જાણ કરી દેવામાં આવી છે અને 21 તારીખથી 28 તારીખની વચ્ચે આ જે છે એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. દરરોજના આશરે 1000 જેટલા વિદ્યાર્થીઓને આના માટે આપણે બોલાવવામાં આવ્યા છે. તો આ સાથે જ બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. વિશ્વ યોગ દિવસ સમિતિ રાજ્યભરમાં અલગ અલગ રીતે યોગા કરાય છે. તેમજ સુરત ખાતે કેટલાક યુવાઓ વોટર યોગા કરીને આનંદ મેળવે છે. ઉત્તમ આરોગ્ય, પ્રચંડ પ્રાણબળ, દ્રઢ મનોબળ અને દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ સાથે પૂર્ણ શાંતિ અને અખંડ સુખની પ્રાપ્તિ માટે કેટલાક સુરતી લાવાઓ વોટર યોગા કરે છે. ચિત્તને શુદ્ધ સાત્વિક વિચારો કરતા શીખવવાની તાલીમ આપવામાં આવે છે, જેથી શરીરને થતા કેટલાક કાયદાઓ ફાયદાઓ માટે યોગા કરવામાં આવે છે. અને આવતીકાલે જ્યારે વિશ્વ યોગા દિવસની ઉજવણી થવાની છે ત્યારે સુરતમાં પણ આ પ્રકારે લોકો યોગા કરી અને પોતાના શરીરને સ્વસ્થ રાખી રહ્યા છે. એક્વા યોગા અને લેન્ડ યોગામાં ઘણો ફેર છે. લેન્ડ યોગામાં જે ઇન્સ્ટ્રક્ટર હોય છે તે યોગા કરાવતા હોય છે લોકો, તો તેમાં એ શું કરે તે ખબર પડતી નથી. પણ એક્વા યોગામાં દરેક વ્યક્તિ પોતે ઇન્વોલ્વ થાય છે અને ફરજિયાત પ્રમાણે તે પ્રમાણે યોગા કરવા પડતા હોય છે. એક્વા યોગા એક એવા પ્રકારનો યોગા છે કે તમે પાણીની અંદર હોય છે તો પાણીનું પ્રેશર, ઇક્વલ પ્રેશર આખા બોડીને લાગે છે, એટલે તમારું પોઈસ્ચર એટલે તમારું ફિગર એકસરખું મેન્ટેન રહે, એ પ્રેશર એકસરખું આવવાથી. વિશ્વ યોગ દિવસ અગાઉ વડોદરામાં સામૂહિક યોગનો અદ્ભુત નજારો જોવા મળ્યો. વડોદરાના વિશ્વ પ્રસિદ્ધ લક્ષ્મી વિલાસ પેલેસના પ્રાંગણમાં એક સાથે 1000 સાધકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા. લક્ષ્મી વિલાસ પેલેસના પ્રાંગણમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં યોગ વચ્ચે સૂર્યોદયની અનોખી સાધના જોવા મળી હતી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 1000 થી વધુ સૂર્ય નમસ્કાર આ તમામ યોગાચાર્યોએ કર્યા છે એમ હું કહીશ. મહિનાઓની વર્ષોની મહેનત પછી આ શિખર સર કર્યું છે. યોગાસન, પ્રાણાયામ એ વિશ્વને સૌથી મોટી ભેટ કોઈએ આપી હોય
તો ભારતે આપી છે, હિન્દુસ્તાને આપી છે, ઋષિ મુનિઓએ આપી છે, અને આદરણીય વડાપ્રધાન મોદીજીએ આ સંશોધનને વિશ્વમાં એને અનુબંધિત કરેલ છે. આવતીકાલે વિશ્વ યોગ દિવસની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવશે. દુનિયાને ભારતની દેણસમી યોગ પદ્ધતિને હવે સમગ્ર દુનિયા અપનાવી રહી છે, ત્યારે 21 જૂને ભારતમાં પણ યોગ દિવસની ઉજવણી કરાશે. આ નિમિત્તે દેશભરમાં યોગના કાર્યક્રમો થશે. વડોદરામાં જાણીતા યોગાચાર્ય હરીશ વૈદ્ય પોલીસ કર્મીઓને યોગના આસનો શીખવશે. શહેરના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાનાર યોગ કાર્યક્રમમાં હજારો પોલીસ જવાનોને યોગાચાર્ય હરીશ વૈદ્ય યોગનું મહત્વ બી સમજાવી તેનું પ્રશિક્ષણ આપશે. જે જગતની સામે પ્રત્યક્ષ થયું છે, યોગના જે પરિણામો આવવા લાગ્યા છે, એના કારણે મેડિકલ સાયન્સ પણ હવે યોગ પરત્વે આકર્ષિત થયું છે. દુનિયાના 185થી વધારે દેશોમાં લોકો હવે યોગ કરતા થયા છે. એ ભારતની આ શક્તિ કહેવાય. અને એના માટે, આ પ્રત્યક્ષતા માટે હું આદરણીય આપણા વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્ર મોદી સાહેબને અભિનંદન અને આભાર બેઉ કહીશ. તો આ તરફ પાલનપુરમાં પણ યોગ દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જ્યાં વહીવટીતંત્ર દ્વારા બનાવાયેલા એક્શન પ્લાનમાં પાલિકાના ચીફ ઓફિસરને કૂતરાઓ પર વોચ રાખવા સહિતના કામો અંગે તાકીદ કરવામાં આવ્યા છે. એક્શન પ્લાનમાં પાલિકાના ચીફ ઓફિસરને તાકીદ કરવામાં આવી છે કે યોગની ઉજવણી દરમિયાન મેદાનમાં કૂતરા ન ઘૂસી આવે તેનું પણ ધ્યાન રાખવામાં આવે. આ વિચિત્ર ફરમાન પાલિકા સંકુલમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે 21 જૂન વિશ્વ યોગ દિનની ઉજવણી અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર યોગ કાર્યક્રમમાં ગુજરાત ઘેટા અને ઊન વિકાસ નિગમના અધ્યક્ષ ભવર ભરવાડ યોગ દિવસે હાજર રહેશે. તો હવામાન વિભાગ દ્વારા ખેડૂતો માટે એક સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે આગામી સપ્તાહમાં ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસી જશે તેવી આગાહી કરી છે. દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની વચ્ચે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે, કે જે આગામી 24 તારીખના રોજ ગુજરાતને સારો એવો વરસાદ આપશે. સાથે જ આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, સુરત અને નવસારીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જ્યારે આગામી 24 તારીખે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી જગતના તાત માટે સારા સમાચાર કહી શકાય. અપર્યા સાયક્લોનિક સર્ક્યુલેશન હૈ જો સાઉથ રાજસ્થાન અને આડજોઇનિંગ નોર્થ ગુજરાત કે ઉપર હૈ, બિટવીન 3.1 એન્ડ 3.6 કિલોમીટર એએસએલ. બાકી ઓર કોઈ સિનેપ્ટિક સિસ્ટમ હમારે સ્ટેટ કો એફેક્ટ કરને વાલા નહીં હૈ. તો આગલે 5 દિનોમાં કા જો ફોરકાસ્ટ હૈ, હમ એક્સપેક્ટ કરેંગે કે ડે 1 એન્ડ ડે 2 મે આઇસોલેટેડ રેનફોલ રહેગા ઓવર ગુજરાત રિજિયન એન્ડ સૌરાષ્ટ્ર કા. ઉસકે બાદ ડે 3, ડે 4 એન્ડ ડે 5 મે ગુજરાત રિજિયન મે એટ એ ફ્યુ પ્લેસીસ મે રેનફોલ રહેગા. એન્ડ ડે 4, ડે 5 મે રેનફોલ સાઉથ ગુજરાત મે એટ મેની પ્લેસીસ મે રહેગા. એન્ડ ડે 5 મે વાર્નિંગ કે લીએ હમને સાઉથ ગુજરાત મે હેવી રેનફોલ વાર્નિંગ હૈ, આઇસોલેટેડ પ્લેસીસ મે હેવી રેનફોલ. ડે 5 મે, દેટ ઇઝ યોર 24 જૂન કો સાઉથ ગુજરાત મે એક દો જગહ મે હેવી રેનફોલ હોને કા સંભાવના હૈ, લાઇક યોર સે દમન, દાદરા નગર હવેલી, વલસાડ, નવસારી, યે સબ એરિયા મે. ઓકે અચ્છા સર. એન્ડ સૌરાષ્ટ્ર મે ભી હમ એક્સપેક્ટ કરેંગે કે આઈસેલ હેવી રેનફોલ હો સકતે ડે 5 મે, ધેટ ઇઝ 24 કો ભાવનગર અમરેલી એરિયા મે. વડોદરાના નંદેસરીમાં આવેલી ઇન્ટરમીડિયેટ નામની કંપનીમાં ગેસ ગળતરથી 9 કર્મચારીઓની આંખોમાં બળતરા અને શરીરમાં બળતરા થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 9 પૈકી 3 કર્મચારીને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ, જ્યારે આંખોમાં વધુ અસર થવાથી 2 કર્મચારીઓને આઈસીયુમાં દાખલ કરાયા છે. ગેસ ગળતર થયું ત્યારે કર્મચારીઓએ થોડા સમયે દેખાતું ન હોવાની ફરિયાદ પણ કરી. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જીપીસીબીની ટીમ સફાળી જાગી. ટીમે કંપનીમાં જઈ નિરીક્ષણ કરતા એવું સામે આવ્યું કે કંપનીમાં કર્મચારીઓની સેફટી માટે કોઈ વ્યવસ્થા નથી. આ ઉપરાંત મોટાભાગના કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર છે, જેમને વળતર તરીકે માત્ર 400 રૂપિયા આપવામાં આવે છે.
ખાસ વાત એ છે કે હજુ ચાર દિવસ પહેલા પણ આ જ કંપનીમાં એસિડ ટેન્ક ફાટતા ત્રણ કર્મચારીઓ દાઝ્યા હતા. આગળ વાત કરીએ અમરેલીના ખાંભા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની ધરપકડ કરાઈ છે. આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ ધરપકડ કરાઈ છે. મળતી માહિતી પ્રમાણે મોટા બર્મણ ગામે સરકારી વ્યાજબી ભાવની દુકાન ચલાવે છે અને વ્યાજબી ભાવની દુકાનો બારોબાર વેચી નાખે છે. 43 કાર્ડ પર બોગસ બિલિંગ કરી જથ્થો સગેવગે કર્યો છે, જેથી તેમની ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢના માંગરોળના સેરિયાજ ગામમાં 1.5 મહિના પહેલા રોડ બનાવવામાં આવ્યો હતો, જેની હાલત બિસ્માર થઈ જતા પૈસા પાણીમાં પડી ગયા હોય તેમ લાગી રહ્યું છે. રોડ તૂટ્યો હોવા છતાં પણ સરપંચ દ્વારા રોડના સમારકામ માટે કોઈ પણ પગલાં ભરવામાં આવ્યા નથી. જોકે મંતવ્ય ન્યૂઝની ટીમે જ્યારે સરપંચ સાથે વાત કરી ત્યારે સરપંચે શું કહ્યું, આવો સાંભળીએ. રોડ તૂટી ગયો છે 1.5 મહિના પહેલા, જે બહેનો છે ને ગ્રામ પંચાયત ના ગ્રાન્ટ માંથી પાસ થયો હોય ને, તો આટલું બધી નબળી કામગીરી કેમ છે? એના માટે મારે તમારે બાઈટ જોતી. તમે એક ઓથોરાઇઝ સરપંચ છો બરાબર, જવાબદાર વ્યક્તિ તમે છો, એટલે મારી તમારે બાઈટ જોતી હતી. એટલે ઓથોરાઇઝ પર્સન ની બાઈટ જોઈએ. મારે અત્યારે કરાવવું હોય ને તો મારે જોઈએ તમારું. મને એમ મારું વ્યવસ્થિત રોડ તૂટવો તો નો જ જોઈએ ને, તો તમે સમજો છો ને. સાચી વાત છે, શું કરવાનું કયો. પણ તો એ જ હું તમને પૂછવા માંગુ છું કે ભાઈ આટલું બધું કામ નબળું કઈ રીતનું થયું છે એમાં? એમ મારો સવાલ જવાબદારી આવે ને, તમે ગામ ના સરપંચ છો તો આપણે તો આપી દો તેવી વાંધો નહીં. હા ભલે, કઈ સુરતમાં લીંબાયતમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ આ કેસમાં બે આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી. આ પૂછપરછમાં મૃત્યુ પામનાર યુવક પોલીસને બાતમી આપતો હોવાના વહેમને કારણે હત્યા કરવામાં આવી હોવાની કબૂલાત કરી આરોપીએ બે દિવસ પહેલા મારુતિનગર ખાતે રહેતા ઇમરાન નામના યુવકની કરપીણ હત્યા કરી હતી. હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા અને બનાવને કારણે લીંબાયત પોલીસ દોડતી થઈ હતી. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આ બંને આરોપીઓને પકડી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આરોપીઓને એવો વહેમ હતો કે મરનાર ઇમરાન પોલીસને તેમના વિરુદ્ધ બાતમી આપી રહ્યો છે, તેથી યુવકની દીંધહાડે લાકડાના 15થી વધુ ઘા ઝીંકી કરપીણ હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. લીંબાયત પોલીસ સ્ટેશનમાં જે હત્યાનો ગુનો નોંધાયેલ હતો એમાં કારણમાં તો એમના જે પોલીસની બાતમી આપતો હોય એનો શક રાખી અને આ કામના જે તમદારો એનું મોત નિપજાયેલું હતું. આ જે બંને આરોપી છે, જે વિનોદ સુભાષભાઈ મોરે અને મુદ્દસર ઉર્ફે બાબુ બચકુંડા નાઓને લીંબાયત પોલીસે ગઈકાલ રાત્રિના કલાક 8:30 વાગે અટક કરવામાં આવેલ છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં 9 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. બાળકીના પિતાએ જ તેના પર દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ બાળકીની એકલતાનો લાભ ઉઠાવી પિતાએ તેના પર દુષ્કર્મ આચર્યું. રામોલ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
अगल बात करें सुरेन्द्रनगर में विद्यार्थी ने छेड़ती कर्या होवानी घटना थी चकचार मची। नवा जंक्शन रोड पर आवेला खानगी कोचिंग क्लास संचालके विद्यार्थी ने छेड़ती करी। ट्रिपल सी नो कोर्स करवा आ विद्यार्थी कोचिंग क्लास में जती हती अने ते दरम्यान निकलता लाभ उठावी संचालके शारीरिक अड़पला कर्या हता। समग्र घटना त्यारे सामे आवी के जारे भूख बनार विद्यार्थीनीए घरे जईने तेना माता पिता ने जाण करी। અમરેલીના ખાંભા ગામે બે જૂથના સિંહ પરિવાર દ્વારા અલગ અલગ નવ પશુઓના મારણ કરવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે। ખાંભાના હંસાપરા, મહાદેવપરા, બીપીએલ કોલોની, હળિયા વિસ્તારમાં સિંહોએ પશુઓના મારણ કર્યા। છેલ્લા થોડા દિવસથી રહેણાંક વિસ્તારમાં સિંહોની અવરજવર વધતા સ્થાનિકોમાં પણ ફફડાટ ફેલાયો છે। રહેણાંક વિસ્તારથી સિંહોને જંગલ તરફ લઈ જવાય તેવી માંગ સ્થાનિકો દ્વારા વન વિભાગને કરવામાં આવી રહી છે। तो अमदावादमां बनेली घटना बाद राज्यभरमां आरटीओ द्वारा वाहन चालको सामे लालाक करवामां आवी। बनासकांठामां वाहन चालको सामे कार्यवाही करवामां तंत्र निष्फळ गयुं छे। घाटा बकराईनी जेम विद्यार्थीओने हजु पण भरवामां आवे छे ने तेम छतां आरटीओना अधिकारीओ द्वारा कोई कार्यवाही करवामां नथी आवी। शुं आरटीओना अधिकारीओ अने वाहन चालको वच्चे साठगांठ छे? शुं आरटीओना अधिकारीओने दर महीने हप्ता आपवामां आवे छे के शुं? तेवा अनेक प्रश्नो सर्जाई रह्या छे। અમદાવાદ ખાતે અત્યારે સ્કૂલ વનમાં જે બીના બની એમાં ત્રણ બાળકોને એક્સિડન્ટ થયો છે, ત્રણ બાળકો જે પડી ગયા છે એના અનુસંધાને બનાસકાંઠા જિલ્લાના આરટીઓને ખાસ નંબર અરજ છે કે જે પણ જે સ્કૂલમાં જે સ્કૂલ વન જે વાહન ચાલે છે તે વાહનોની સૌ પ્રથમ તો ડ્રાઈવર પાસે પોતાનું લાયસન્સ છે કે નહીં, પીયુસી છે કે નહીં, ડ્રાઈવરની જે ગાડી ચલાવે છે ગાડીની કેટલા વર્ષ જૂની છે, સીએનજી છે સીએનજીની પરમિટ છે કે નહીં એ બધું ધ્યાન રાખી અને વાલી પણ પોતાના ખાસ બાળકોને જે પણ જે સ્કૂલો મોકલે છે વાલીઓ પોતાને સાથ સજાગ રહે કે ડ્રાઈવર ડ્રાઈવરની બરાબર તપાસ કરી પછી જ પોતાના બાળકોને મોકલે। તાજેતરની અંદર જે સુરતની ઘટના બનેલી કે જેની અંદર બિલ્ડિંગમાં આગ લાગ્યા બાદ તંત્રએ હરકતમાં આવીને ટ્યુશનોની અંદર ફાયર સેફ્ટી બાબતે લઈ અને જે તજવીજ હાથ ધરી છે એના કરતાં પણ ખતરનાક બીજી વસ્તુ એવી છે કે જે આની અંદર સ્કૂલમાં જનારા જે બાળકો છે એ એક બોમ્બ ઉપર બેસીને કાયમી જતા હોય છે કે સીએનજી ને એલપીજી જે વાહનો છે, ઇકો વાન છે, રિક્ષાઓ છે, તમામે એ લોકો ગેસથી ચલાવે છે અને એક વાનની અંદર જે એની કેપેસિટી કરતાં ત્રણ ગણા બમણા ભરેલા હોય છે બાળકો કે જે ખીચોખીચ ભરેલા હોય છે એની અંદર કોઈ ફાયર સેફ્ટીની જોગવાઈ નથી હોતી, તેમજ કે સાતની જગ્યાએ 20-25 છોકરાઓ ભરી લઈ જાય છે અને એ ગેસના બાટલા ઉપર બેસાડીને લઈ જતા હોય છે। તો આ તમામ બાબતોની અંદર તંત્ર શા માટે ચૂપ છે? આરટીઓ આ બાબતે કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? તો મહેસાણાનું આરટીઓ તંત્ર હજુ પણ ગૂઢ નિંદ્રામાં હોવાનું સામે આવ્યું છે। મહેસાણામાં સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષામાં બાળકોને ઠસીને ભરાવવામાં આવે છે, બાળકોને જીવના જોખમે બેસાડીને લઈ જવામાં આવી રહ્યા છે। એક તરફ અમદાવાદમાં સ્કૂલ વાનમાંથી ત્રણ બાળકો પડી ગયા બાદ પણ તંત્ર જાગ્યું છે અને વાન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે મહેસાણામાં હજુ પણ સ્કૂલ રિક્ષા ચાલકો અને વાન ચાલકોને કાયદાનો ભય રહ્યો નથી। આપણે મહેસાણાની સાર્વજનિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે તેમાં આવ્યા છીએ। આપણે જોઈ શકો છો કે જે રિક્ષાઓ છે ફૂલ ભરીને છોકરાઓ લઈ જાય છે, આટલા હાદસા થઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો। તંત્ર પણ અત્યારે હાલમાં મહેસાણાનું જે તંત્ર છે જાગ્યું નથી। સ્કૂલમાં જે વાન આવે છે, જે રિક્ષાઓ આવે છે તે ફૂલ ભરાઈને આવે છે, તમે જોઈ શકો છો છોકરાઓ કીચો કીચ ભરેલા છે અહીંયા। અને ખાસ કરીને જોવા જઈએ તો જેવી રીતે છોકરાઓને દમ ઘૂંટે શ્વાસોશ્વાસમાં તકલીફ પડે છે તે પ્રમાણે છોકરાઓ સ્કૂલમાં ભરવામાં આવે છે, વાનમાં અને રિક્ષામાં ભરીને લઈ જવામાં આવે છે, આગળ પણ છોકરાઓ બેસાડવામાં આવે છે। વચ્ચે તમે જોઈ શકો કેટલા ઘીચોઘીચ છોકરાઓ ભરે છે, તેવા જ પ્રમાણે અત્યારે હાલમાં ઘણા બધા કિસ્સાઓ જે જોવા આવે છે સામે છોકરાઓ સ્કૂલમાંથી પડી જાય છે, રિક્ષાઓ પલટી ખાઈ જાય છે, ટ્રાફિકમાં જે હોય છે તે નિયમ મન પ્રમાણે જે આરટીઓ વિભાગ છે તે પણ આ જે ઓટો છે તેમને ડિટેન નથી કરતી। અને ખાસ કરીને જોવા જઈએ તો જે જો આપણે ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રમાણે આ રિક્ષાઓ જે છે ભરાઈને જઈ રહી છે, આરટીઓ જે છે ઓફિસર જે છે આરટીઓના જે કર્મચારીઓ છે તેમને રોકતા નથી, ટ્રાફિક નિયંત્રણવાળા પણ તેમની સ્કૂલોની જે રિક્ષાઓ છે તે ડિટેન કરતા નથી। એટલે ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રમાણે છોકરાઓનો જીવ
જોખમમાં મૂકીને આ જે રિક્ષાઓ ભરી રહ્યા છે, વાન ભરી રહ્યા છે, વાલીઓને પણ ક્યાંક ના ક્યાંક આ બાબતે સજાગ થવાની જરૂર છે. વાલીઓએ પણ વિરોધ કરવો જોઈએ કે જે પ્રમાણે ફૂસ ટીચોટીસ ભરીને જે રિક્ષાઓ જઈ રહી છે તે ગેરકાયદેસર છે અને છોકરાઓનો જીવ જોખમમાં મૂકી શકે છે. જી પાયલ યાદવ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા. સ્કૂલ વાહન ચાલકો મનફાવે તેમ બાળકોને પોતાના વાહનોમાં બેસાડીને તેમના જીવના જોખમે સવારી કરાવે છે. વાહનોની ક્ષમતા કરતાં વધુ બાળકોને ભરીને તેઓ નિયમોનું તો ઉલ્લંઘન કરી જ રહ્યા છે અને સાથે જ માસૂમ બાળકોના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે. તાજેતરમાં અમદાવાદના નિકોલ ખાતે 3 વિદ્યાર્થીઓ સ્કૂલ વેનમાંથી પટકાયા બાદની ઘટના પછી પણ તંત્ર જાણે ગોળ નિંદ્રામાં ઊંઘી રહ્યું હોય તેમ જામનગરમાં પણ સ્કૂલ વેન ચાલકો અને રિક્ષા ચાલકો ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને ભરી અને સ્કૂલે લેવા મૂકવા જતા હોય છે. ત્યારે 6-7 વ્યક્તિઓ સ્કૂલ વેન અથવા તો રિક્ષામાં બેસી શકે તેવી ક્ષમતા હોય છે, પરંતુ ક્ષમતા કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને ભરી અને 10-12 જેટલા વિદ્યાર્થીઓને ભરવામાં આવે છે. ત્યારે જીવના જોખમે વિદ્યાર્થીઓ છે તે મુસાફરી કરતા હોય છે, ત્યારે સ્કૂલ વેન ચાલકો અને રિક્ષા ચાલકો છે તે નિયમોનો ઉલ્લાઢ્યો કરતા હાલ નજરે પડી રહ્યા છે. પરંતુ તંત્ર આ મામલે કેમ ગોર નિંદ્રામાં સૂતું છે અને કેમ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતું? કેમેરા પર્સન અક્ષય ગોંડલિયા સાથે સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ, જામનગર. અમરેલીના મોટા બારમણ ગામના સરપંચ દેવસિંહ વાઢેરે માત્ર 1 લાકડીના સહારે સિંહને ભગાડી દીધો. ગૌવંશને બચાવવા માટે કોઈ પણ ભય રાખ્યા વગર સાહસિક દેવસિંહ વાઢેર સિંહ સામે પડ્યા. આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે ગૌશાળામાં ગાયોનું મારણ કરવા ઘૂસેલા સિંહ સામે દેવસિંહે લાકડી ઉગામી અને નિડર થઈને સામનો કરી સિંહને ભગાડી દીધો હતો. તો આ સિંહ બાબતમાં આજે રાત્રે 3 વાગે મારા કામધેનુ ગૌશાળાની અંદર સિંહ આવે અને મારા ગૌશાળાની અંદર માલને મારણ કે સિંહ ગાયોને મારણ કરવા માટે અંદર ટાટકેલો હતો, એમને હસલ આવી જતા હું જાગી ગયેલો અને મારો પરિવારને બધા સાથે અહીંયા ગૌશાળા સૂતેલા હતા અને મેં જોયું તો મારી ગાઉ હતી નોક નોક અફડા તફડી બોલતી હતી. તેમાંથી એક સિંહે એક વાસરડીને પકડેલી, બધી ગાઉ વાસરડીને પકડેલી અને એ વાસરડીને બસાવવા માટે અને મારા પરિવારને બસાવવા માટે મેં સિંહને એક સાઈડમાં લાકડીનો ઘા કરી અને સિંહને ભગાડી મૂક્યો. તો સિંહને ન ભગાડી મૂકું તો મારો અને મારો પરિવાર અને મારું જીવનું જોખમ હતું અને આવું પગલું તો ન ભરવું તો કાલે વારે પણ મારા પરિવારનું જોખમ અને મારું પણ જોખમ હતું. એટલે મારે સિંહને એક બાજુમાં સાઈડમાં લાકડી મારી અને સિંહને મારે ભગાડવો પડ્યો. અને જે ગાઉ છે લુલી, લંગડી અને નધડીની વૃદ્ધ ગાઉની સેવા સાકરે ચાલે છે, કોઈ માલિકીવાળી ગાઉ રાખવામાં આવતી નથી. કલ રાત કો મેરે ગાઉ મેં એક કામધેનુ ગૌશાલા હે, વો કામધેનુ ગૌશાલા મેં એક શેર દીવાર કૂદ કે અંદર આયા ઓર એક બછડે કા શિકાર કિયા, દૂસરે બછડે કા શિકાર કરને કે લે પીછે દોડા તો યહાં કે સંચાલક દેવસિંહભાઈ વાઢેર ઉસને 10 ફીટ કી દૂરી છે, શેર કો કોઈ નુકસાન ન હો ઇસી ઇસકી કાદ માહિતગાર રખતે હુઈએ ઉસને તુરંત લાકડી કા સાઇડ શેર કે સાઇડ પર ઘા કિયા ઓર શેર કો ભગા દિયા, એસી મુજે માહિતી મિલતે હૈ તુરંત મેં યહાં કે ગૌશાલા મેં પહોંચા ઓર જે મેં જબ આયા થા તબ તક તો શેર યહાં સે જા ચુકા થા. તો સુરતની સંબંધે શાળાના વાલીઓ દ્વારા 4 દિવસે પણ વિરોધ યથાવત રહ્યો. વાલીઓએ કાળા વસ્ત્રો અને કાળી રિબિન બાંધીને વિરોધ નોંધાવ્યો. શાળા દ્વારા કરવામાં આવેલા ફી વધારાના વિરોધમાં વાલીઓ દ્વારા સતત 4 દિવસથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. વાલીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવવા છતાં પણ તેનું કોઈ પરિણામ નથી આવ્યું. આખરે વાલીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. વાલીઓની માંગ છે કે શાળા દ્વારા ફીમાં ઘટાડો કરવામાં આવે ને જો વાલીઓની માંગ ન સ્વીકારાય તો આવતીકાલથી તેઓ આંદોલનને વધુ ઉગ્ર બનાવતા ભૂખ હડતાલનું શસ્ત્ર ઉગામશે. સુરતના અઠવાડિયા ખાતે આવેલી 7 ડે શાળાના જે વાલીઓનો વિરોધનો આજે 4th દિવસ થયો છે. જે ફી વધારાને લઈને વાલીઓનો વિરોધ ચાલી રહ્યો છે તે આજે 4th દિવસે પણ યથાવત જોવા રહ્યો છે. ખાસ તરીકે તમને દ્રશ્ય બતાવીએ, 7 ડે સ્કૂલની શાળાના દ્રશ્યો છે. અત્યારે 7 ડે સ્કૂલની બહાર આ વાલીઓ પણ અહીં એકઠા થયા છે. પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને ખાસ આ 4th દિવસે હવે તમે જોઈ શકો છો કે પોલીસ દ્વારા પણ બેરેક લગાવી દેવાઈ છે અને વાલીઓને એક જગ્યાએ રાખીને એક ખાસ કરીને વિરોધ માટે ભેગા થયા છે. ખાસ તમે જોઈ શકો છો કે આજે ઉમરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર છે અને ઉમરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર પોલીસ પણ ચુસ્તપણે અત્યારે ગોઠવી દેવાઈ છે. વાલીઓ કોઈ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે છેલ્લા 4 દિવસથી જે ફી વધારાને લઈને તેને લઈને અત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સાથે સાથે મોટી સંખ્યામાં રોજ વહેલી સવારથી વાલીઓ અહીં એકઠા થઈ જાય છે અને એક જ માંગ હોય છે કે જે ધરખમ ફી શાળા દ્વારા વધારી દેવાઈ છે તે ઘટાડી દેવામાં આવે. આજે 4th દિવસે વાલીઓનો આજે જે વિરોધ છે તે કંઈક અલગ રીતે જોવા મળ્યો હતો. તમામ વાલીઓ અત્યારે પોતાની સાથે કાળી પટ્ટી બાંધીને આવ્યા હતા અને સાથે ગુલાબનું ફૂલ પણ લઈને આવ્યા હતા. તો કેટલાક વાલીઓ
જે છે તે પોસ્ટર લઈને આવ્યા છે, તેમાં લખવામાં સ્લોગન લખવામાં આવ્યા છે, સ્કૂલની જે ફી વધારો કરવામાં આવ્યો છે તેને લઈને જે સ્લોગન લખવામાં આવ્યા છે, ફી ઓછી કરવા સ્લોગન લખાયા છે, અને વાલીઓની એક જ માંગ છે કે જલ્દીથી જલ્દી આ ફી વધારો જે કરાયો છે તે ઓછી કરી દેવામાં આવે. આપણી સાથે કેટલાક વાલીઓ છે તેની સાથે વાત કરીશું. બેન જણાવશો, આજે જે ફી વધારાનો વિરોધ છે એનો ચોથો દિવસ થયો છે, કઈ રીતનો વિરોધ આજે જોવાઈ રહ્યો છે, શું કહેશો? મેનેજમેન્ટ અમારી એક પણ વાત સાંભળતું નથી, એટલા માટે અમે નક્કી કર્યું છે કે આજે કાળા કપડાં અને કાળી રિબિન બાંધીને અમે લોકો એમનો વિરોધ કરશું. સ્કૂલવાળાએ અહીંયા રેક લગાવી દીધા છે જેથી અમે લોકો એના ગેટ પાસે નહીં ઊભા રહી શકીએ. પ્લસ વિદ્યાર્થીઓને ખેંચી ખેંચીને અંદર બોલાવે છે, પણ અમે લોકો વિદ્યાર્થીઓને કે વાલીઓને કશું કહી નથી શકતા. આપણી સાથે અન્ય વાલીઓ છે, તેઓ પણ કાળી પટ્ટી બાંધીને આવ્યા છે, તેઓ વિરોધ કરી રહ્યા છે. બેન ખાસ જણાવશો, જે પ્રકારનો વિરોધ અત્યારે કરાઈ રહ્યો છે વાલીઓ દ્વારા, આખરે માંગ શું છે અને ક્યાં સુધી આ વિરોધ ચાલતો રહેશે? અમારી માંગ એક જ છે કે ફીસ ઓછી કરે, 40% એક ભારેખમ વધારો કરી રહ્યો છે, તો અમે એવું જ કહીએ છીએ કે અમારી વાતો સાંભળે અને અમારી ફીસ ઓછી કરે. ગોધરા શહેર સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં સ્કૂલ રિક્ષા અને વાનચાલકો હડતાળ પર ઉતર્યા છે. તેઓની વિવિધ માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જતા વાલીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બે દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાળ જાહેર કરવામાં આવી છે, જેને લઈ શાળા ખુલ્યાના દિવસોમાં બાળકોને રિક્ષા ચાલકો લેવા મૂકવા ન આવતા વાલીઓને જાતે જ પોતાના બાળકોને મૂકવા જવું પડી રહ્યું છે. વાહનો છે તેમના અકસ્માત સર્જાય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અનેક નિયમો બહાર પાડવામાં આવે, ત્યારે ગોધરા આરટીઓ દ્વારા જે સ્કૂલ વાહનો છે તેમનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ગોધરાની અંદર 20-30 ગાડીઓ સ્કૂલ વાહન છે તેમને ડિટેન કરવામાં આવ્યા છે, ત્યારે સ્કૂલ વાહનો આજે હડતાલ પર ઉતરી આવે ત્યારે વાલીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ત્યારે આપણી સાથે એક વાલી ઉપસ્થિત છે, તે પોતાની બાઇક ઉપર 3 બાળકોને બેસાડીને તેમના છોકરાઓ છે તેમને લેવા આવ્યા છે, ત્યારે આપણે તેમની સાથે જ વાત કરીશું. તો આજે વાહન ચાલકોની હડતાલ છે, તમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? હા, અમારે સંદીપની સ્કૂલમાં 3 બાળકો ભણે છે, તો 2-3 દિવસથી કોઈ કારણોસર વાન આવતી નથી, એટલે અમારે અમારું કામ છોડીને છોકરાઓને લેવા મૂકવા આવવું પડે છે અને અમને બહુ મુશ્કેલી પડે છે. ઘણીવાર છોકરું થોડું લેટ થઈ જાય છે, અમારે લેવા આવવામાં લેટ પડી જવાય છે અમારું કામ છોડીને આવતા, તો એ છોકરું થોડી વાર એને સ્કૂલમાં બહાર બેસી રહે છે. સરકારે શું નિર્ણય લેવો જોઈએ આ મામલે? વહેલી તકે નિર્ણય લઈ અને વાનો ફરીથી ચાલુ કરે એવી આશા છે અમારી. તો આ તા વાલી પોતાના બાઇક ઉપર પોતાના છોકરાને ઘરે લઈ જઈ રહ્યા છે, ત્યારે તેમનું કેવું છે કે કંઈક ને કંઈક સરકારે પણ આ વાતે નિર્ણય લેવો જોઈએ. તો આગળ આપણે મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે, આપને જણાવી દઈએ સીએમ વિજય રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે. મહત્વની જાહેરાત સીએમ વિજય રૂપાણીની, ગુજરાતમાં માઇનિંગ સેક્ટર ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો અપાશે, જમીનની સરળતાએ ઉપલબ્ધિ થશે, ઉત્પાદીય પ્રવૃત્તિને વેગ મળતા રોજગારના અવસરો છે તે વધશે, સરકારને જેનાથી રોયલ્ટીની આવક પ્રાપ્ત થશે, જે મહત્વની જાહેરાત કરી છે સીએમ વિજય રૂપાણીએ. ગુજરાતમાં માઇનિંગ સેક્ટર ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો અપાવશે. વધુ વિગતો સાથે સંવાદદાતા વિરેન મહેતા જોડાયા છે ફોન લાઈન પર. વિરેન જણાવશો, સીએમ વિજય રૂપાણીએ જે જાહેરાત કરી છે માઇનિંગ સેક્ટરને લઈને, વધુ વિગતો શું છે આ મામલે? ચોક્કસ, આજે મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાત કરી હતી કે ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ફરી રહેલા ગુજરાતમાં માઇનિંગ સેક્ટરને, જે ખનિજ ખાણ વિભાગ કહેવાય છે, તેને ઉદ્યોગનો દરજ્જો આપવાની એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જમીનની સરળતાએ ઉપલબ્ધિ થશે અને જે આ ઉદ્યોગને જે દરજ્જો આપવામાં આવ્યો છે તેના લગતા જે પણ નિયમો હોય તે પણ બદલવામાં આવશે તેમ પણ કહ્યું હતું. સાથે ખનિજ વિસ્તારના બ્લોક ઝડપથી કાર્યાન્વિત થતા સરકારને પણ રોયલ્ટીની આવક પ્રાપ્ત થશે તેમ પણ જણાવ્યું હતું. સાથે ઉદ્યોગને અને ખાણ ખનિજ વિભાગ દ્વારા 9/1/19 ધરાવતી પ્રોસેસિંગ ઓફ માઇનિંગ એક્ટિવિટીઝને ઉદ્યોગનો દરજ્જો આપવા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ માઇનિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે ઔદ્યોગિક જગતના અગ્રગણ્ય ઉત્પાદકો દ્વારા સમગ્ર માઇનિંગ સેક્ટરને ઉદ્યોગનો દરજ્જો આપવાની કરાયેલી જે રજૂઆત હતી તેને મુખ્યમંત્રી હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને જેને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો હતો. ચોક્કસ વિરેન, જાણકારી આપવા બદલ આભાર. તો ગુજરાત નોનસ્ટોપ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.